નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં. હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીની એક સુંદર લોકકથા. લોકકથાનું નામ છે કરિયાવર અને લોકકથાની ઘટના સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટના જૂનાગઢ નજીકના ચાપરડા ગામની હોવાનું જાણવા મળે છે. જેમના જીવનમાં આ ઘટના બની છે તે વાઘો વાળો અથવા ઉગો વાળો એવું નામ જાણવા મળે છે. વાર્તાનો પ્રારંભ હીરબાઈ નામની કન્યાનું આણું છે. હીરબાઈને માતા નથી, ભાઈ નથી, ફક્ત એક બુઢો બાપ છે. હીરબાઈ નિસરણી મૂકી દિવાલમાં લગાડેલી વસ્તુઓ ઉતારે છે. બુઢો બાપ બધી જ વસ્તુઓ આણામાં લઈ જવા કહે છે, પણ હીરબાઈ દિવાલો અડવી કરવા ના કહે છે. તેના મનમાં એક છૂપો ભય છે કે જે બાપને આટલા વર્ષો રોટલો ઘડીને જમાડ્યા એ બાપને પોતે સાસરે ગયા પછી કોણ જમાડશે, તથા બુઢા બાપને હીરબાઈ સિવાય કોઈ નથી. એટલે ગઢમાં રહેલું બધું જ હીરબાઈને આણામાં આપવા કહે છે. તેને એમ છે કે તેના મરણ પછી કાકા અને તેના દીકરાઓ હીરબાઈને આવકારો પણ ન દે, એટલે જીવતા જીવ બધું આપી દેવા વિચારે છે. આમ ગઢમાંથી હીરબાઈના આણા માટે ગાડાઓ ભરાય છે. હીરબાઈનો પતિ આગળ ઘોડા પર અને પછી ગાડાઓ અને છેલ્લે બુઢો બાપ હીરબાઈને સાસરે વળાવવા નીકળે છે. આગળ જતાં હીરબાઈના કાકા અને તેમના દીકરા મળે છે. હીરબાઈને એમ કે કાકા અને તેમના દીકરાને બુઢા બાપનું ધ્યાન રાખવાની ભલામણ કરું. હજી હીરબાઈ કાકા એવું બોલવા જાય છે ત્યાં તો ગાડા પાછાવાળો એવો અવાજ સંભળાય છે. બુઢો બાપ કહે છે, કેમ બાપા ગાડા પાછા વાળવાનું કહે છે? ત્યારે તેના કાકાના દીકરાઓ બોલે છે, તું નિર્વંશ છો ડોસા, અમે કાંઈ નિર્વંશ નથી, અમે કાંઈ મરી નથી ગયા, તે તું આખો દરબારગઢ દીકરીને આણામાં આપે છે. બુઢો બાપ પગે લાગી કરગરે છે, પણ તેના કાકા અને દીકરા માનતા નથી. હીરબાઈએ આ આખી ઘટના નજરો નજર જોઈ તે સમજી ગઈ. તેણે નિર્ણય કર્યો, ગાડા પાછાવાળો. બુઢા બાપનો હાથ પકડી બોલી, બાપુ ચાલો ઘરે. હીરબાઈનો પતિ ગુસ્સામાં આવ્યો. હીરબાઈ બોલી, કાઠી ચિંતા ન કરતા, બધું સારું થશે. હીરબાઈએ કાઠીને ઘરાણાની પોટલી આપી બીજું ઘર કરવા કહ્યું. કાઠી બોલ્યો, કા? ત્યારે હીરબાઈ બોલી, હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર માંડવો નથી. ઘરે જઈ હીરબાઈએ 7 ભેંસો ખરીદી લીધી. એક ભેંસનું દૂધ કાઢી બીજી ભેંસને પીવડાવે, બીજી ભેંસનું દૂધ કાઢી ત્રીજી ભેંસને પીવડાવે, એમ 7મી ભેંસના દૂધમાં સાકર કેસર એલચી જાયફળ નાખી સળી ઊભી રહે તેવો કાઢો કરી બુઢા બાપને પીવડાવવાનું શરૂ કર્યું. 1 મહિનો, 2 મહિનો અને 3 મહિનામાં તો બુઢા બાપને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા, સફેદ વાળ કાળા થવા લાગ્યા. બુઢો બાપ જુવાન થતાં એક કાઠીની યુવાન દીકરી સાથે બાપને પરણાવ્યો. 1 વર્ષે એક અને બીજા વર્ષે બીજો દીકરો થયો. દેવના ચક્કર જેવા ભાઈઓ બહેનના ખોળામાં રમવા લાગ્યા. સમય જતાં હીરબાઈનો પતિ હીરબાઈને લેવા આવે છે. હીરબાઈએ બાપને કહ્યું, બાપુ હવે ગઢની ખીલી પણ રહેવા નહીં દઉં, તમે નવી વસાવી લેજો. એમ બોલી હીરબાઈએ આણા માટે ગાડા ભર્યા. ફરી વેલડું જોડાયું. ગામ લોકો વળાવવા આવ્યા, પણ આજે વળાવવા બુઢો બાપ નહીં પણ 2 બાળકોનો પિતા તેજીથી ચાલ્યો આવે છે. ચોરો આવતા હીરબાઈએ તેના કાકા અને તેના દીકરાઓને જોયા. હીરબાઈ બોલી, આવો કાકા અને ભાઈઓ, હવે ફરો આડા. તેઓ બોલ્યા, ના રે બેટા, અમે ક્યાં કહીએ છીએ. હીરબાઈ બોલી, સેના કહો, પારણે એક સાટે 2 રમે છે. અહીં વાર્તા પૂર્ણ થાય છે. વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક આવા સુંદર વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ કુશળ રહો. ધન્યવાદ.